રાજ્યમાં 128 તાલુકાઓમાં મેઘમહેર, 50 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ. જૂનાગઢના માણાવદરમાં સૌથી વધુ 4.25 ઇંચ વરસાદ. આણંદના બોરસદમાં જળબંબાકારની પરિસ્થિતિ યથાવત. 2 વ્યક્તિઓના મૃત્યુ, 94 પશુઓના મોત. સિસવા ગામમાં એનડીઆરએફની ટીમ તૈનાત. સ્થિતિ અંગે મુખ્યમંત્રીએ મેળવી સંપૂર્ણ વિગતો. બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ અને દાહોદ સહિત અનેક વિસ્તારોમાં મેઘો ઓળઘોળ. દ્વારકામાં જામ્યો વરસાદી માહોલ. ઓખાના દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ. તો સુરેન્દ્રનગર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ તથા પશ્ચિમ રેલવેના અંદાજિત 33 કરોડના 5 પ્રજાલક્ષી કાર્યોના કર્યા ખાતમુહૂર્ત અને લોકાર્પણ. ચાંદોડિયા રેલવે સ્ટેશન ખાતે ₹15 કરોડના ખર્ચે ઉચ્ચસ્તરીય પ્લેટફોર્મ અને બુકિંગ ઓફિસને મુકાઈ ખુલ્લી. અમદાવાદના હેબતપુરમાં લાંબુ આયુષ્ય ધરાવતા વૃક્ષોનું ગૃહમંત્રીના હસ્તે રોપણ. ડિજિટલ ક્રાંતિથી હરિયાળી ક્રાંતિ તરફ રાજ્ય સરકારનું વધુ એક કદમ. આઈ ખેડૂત પોર્ટલ દ્વારા રાજ્યના કુલ 61 લાખથી વધુ ખેડૂતોને 5100 કરોડથી વધુ રકમની અપાઈ સબસિડી. તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થીઓને કુલ 11,510 કરોડની રકમની બેંક ખાતામાં કરાઈ ચૂકવણી. હૈદરાબાદ ખાતે મળી ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વરિષ્ઠ નેતાઓ રહ્યા ઉપસ્થિત. દરેક બૂથ ઉપર 200 સક્રિય કાર્યકરો તૈયાર કરવા અને પેજ પ્રમુખની વ્યવસ્થાને મજબૂત કરવા થઈ ચર્ચા. તો અંત્યોદય તેમજ હર ઘર તિરંગા અભિયાનને આંદોલનના રૂપમાં ચલાવવા સહિત ભાજપ સરકારના વિકાસ કાર્યોનો કરાયો ઉલ્લેખ. 2002 ગોધરા કેસના આરોપી રફીક હુસેન ભટ્ટુકનું સેશન્સ કોર્ટે ફટકારી જન્મટીપની સજા. ગોધરા એસઓજીએ છેલ્લા 19 વર્ષથી ભાગેડુ રફીકની ગત વર્ષે ફેબ્રુઆરીમાં કરી હતી ધરપકડ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 580 નવા કેસ નોંધાયા. 391 દર્દીઓ થયા સ્વસ્થ. અમદાવાદમાં સૌથી વધુ 236 અને સુરતમાં 106 નવા કેસ. રાજ્યમાં આજે 39,000થી વધુ વ્યક્તિઓનું કરાયું રસીકરણ. બીજી તરફ દેશમાં નોંધાયા 17,000થી વધુ નવા કેસ.